મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 3 ફેબ્રુઆરી સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ એટલે કે PMI જાન્યુઆરીમાં 55.3 અંક નોંધાયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગતિશીલતા દર્શાવતો PMI 50 અંકથી વધુ રહેવો એ સારી વાત છે. જાન્યુઆરીમાં નોંધાયેલ 55.3 PMI છેલ્લા 8 વર્ષનો સૌથી ઊંચો અંક છે. 50 અંકથી નીચે નોંધાતો PMI મંદીનો સંકેત આપે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 30 મહિના PMI સતત 50 અંકથી ઊંચો રહ્યો છે, જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીની વધતી તકો તેમજ તેજી દર્શાવે છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે KBZ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. LRDC ભરતી અંગે સરકારના પરિપત્રનો OBC વર્ગ વિરોધ કરી રહ્યો છે. OBC એકતા પરિષદના સ્થાપક વેરસિંહભાઈ ગઢવીની આગેવાનીમાં જામનગરમાં ધરણા યોજાયા હતા. OBC એકતા સમિતિ દ્વારા લાલ બંગલા સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગી આગેવાનો જીવણભાઈ કુંભરવડિયા, હેમતભાઈ ખવા, વિપક્ષી નેતા અલ્તાફ ખફી વગેરે આ ધરણામાં જોડાયા હતા. દેવભૂમિ દ્વારકાના હર્ષદભાઈ પુરોહિતે જગત મંદિરમાં ચોકીદાર તરીકે આજીવન ફરજ બજાવી હતી. તેમણે વર્ષ 2010 થી 2019 દરમિયાન રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરના વિવિધ રમતોત્સવમાં કુલ 50 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તેઓ રમતવીર પેન્શન યોજનાના હકદાર છે. તેમણે રમતવીર પેન્શન મેળવવા સ્થાનિક તથા રાજ્ય સ્તરે અનેક રજૂઆતો કરી છે, તેમ છતાં તેમને હજુ સુધી પેન્શનનો લાભ મળી રહ્યો નથી. નોબત સમક્ષ તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. સમગ્ર ઘટના પરથી તંત્રની નિર્ભર નીતિ ઉજાગર થાય છે. જામનગરમાં શિવપાલ કેનલ એન્ડ પેટ ગેલેરી દ્વારા ડોગ શો યોજવામાં આવ્યો હતો. સૌ પ્રથમ વખત યોજાયેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ડોગ શોએ આકર્ષણ જગાવ્યું હતું. શોમાં 300 ડોગ માલિકોએ વિવિધ 35 બ્રીડના ડોગ રજૂ કર્યા હતા. શોમાં અમેરિકા, સ્લોવાકિયાના, રશિયાના ડોગ પણ જોવા મળ્યા હતા. અકિતા બ્રીડના જામનગરના 2 ડોગને બેસ્ટ ઓફ બ્રીડ ગોલ્ડ મેડલ આપી વિજેતા જાહેર કરાયા હતા. નિર્ણાયક તરીકે પંજાબના કોમલપ્રીત તથા UPના સુમિત મલિકે સેવા આપી હતી. જામનગરના વાલસુરા નેવી મથકમાં કમાન અધિકારી તરીકે કોમોડોર અજય પટની નિમાયા છે. તેમને પરંપરાગત નિયમ સૈનિક ગતિવિધિઓ સાથે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે એન્જિનિયરિંગમાં શ્રેષ્ઠ અભ્યાસ માટે રાષ્ટ્રપતિ મેડલ મળી ચૂક્યું છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.